ધોરણ બારના બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે આજે ભણવાના છીએ યુનિટ સેવન રેડ ટુ અને પહેલાંનું જે હતું ને આપણે ભણ્યા હતા હેલન કિલરની કહાની ભણ્યા હતા ને આપણે એની સ્પીચ જ હતી ને આખી હે અમેરિકાની અંદરની કામદારોને કેવી રીતે એણે સજાગ કર્યા છે જાગૃત કર્યા છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ફોર યુદ્ધની વિરુદ્ધની લડત આ પણ એક સ્પીચ જ છે આ સ્ત્રીની આ મહિલાની મારી સામૂવે છે નમસ્તે વિશ્વની પહેલી એવી સ્ત્રી અમેરિકાની હિસ્ટ્રીમાં અમેરિકાના ઇતિહાસની અંદર એવી પહેલી સ્ત્રી કે જેમણે કાળા ગોરાના ભેદભાવની સામે અવાજ ઉઠાવ્યો બીજું ગોરા લોકોની સામે કેસ કર્યો પહેલી સ્ત્રી પહેલી કાળી સ્ત્રી જેને ગોરા લોકોની સામે કેસ કર્યો અને જીતી પણ ખરી એ છે આ એનું નામ છે સોઝોરનર ટ્રુથ સોઝોર ટ્રુથ આનું નામ છે એને પોતે જ આ નામ પાડેલું છે જન્મી ત્યારે એનું નામ જુદું હતું પણ પછી એને પોતે જ આ નામ પાડેલું ટ્રુથ આમાં તો કેટલીક એની કહાની હશે એ તો ખબર છે આપણને હમણાં ભણું છું એટલે ખબર પડી જશે એ સિવાયની એની જિંદગી હતી ને એ બહુ ખતરનાક હતી એને એટલું સહન કર્યું છે નર્ક છે ને નર્ક હોય નર્ક નર્ક નહીં સારું કેવડાવે એવી ભયંકર જિંદગી એણે જીવી છે એ આ શક્તિશાળી મહિલાની સ્પીચ આપણે આજે જોવાની છે વિશ્વની પ્રસિદ્ધ સ્પીચ છે પ્રસિદ્ધ ખતરનાક સ્પીચ છે એક અભણ મહિલાની લાજવાબ સ્પીચ કેવી લાજવાબ ભણીના આ ભણ્યા નહોતા આ સોજ ટ્રુથ ભણ્યા નહોતા એને મોકો મળ્યો તો કાળા કાળી સ્ત્રીઓ એ સમયે અમેરિકામાં ભણી શકતી હતી અને આ ન્યૂયોર્કની અંદર એવો કાયદો પણ આવ્યો હતો કે ગુલામો છે આ ગુલામ તરીકે જ કામ કરતા હતા આફ્રિકાના ઘણા બધા લોકોને અમેરિકાનો ગુલામ તરીકે રાખતા હતા વેચીને વેચાતા જ લઈ લેતા હતા પછી કાયદો જ્યારથી આવી ગયો પછી ગુલામો કોઈ રાખી શકે નહીં પછી પણ ભણવાની છૂટ મળી પણ ક્યારેય ભણવાનું લખતા વાંચતા કશું જ શીખ્યા નહીં હા એની બોલવાની સ્ટાઈલ ધાકડ હતી ધાકડ બહુ જોરદાર સ્પીચ આપતા હતા સોજો ને છૂટ જોઈએ એની કહાની કેવી રોચક અને ભયંકર છે સોઝરોની ટ્રુથ પછી એ લખ્યું છે સી એ સી એ એટલે લગભગ થાય શું થાય લગભગ લગભગ એમનો જન્મ લગભગ સત્તરસો સત્તાણુંમાં થયો હતો કારણ કે ગુલામ તરીકે એનો પરિવાર રહેતો તો હવે ક્યારે જન્મ થયો એ એ આ માણસોને એ સમયમાં તો ખબર ના હોય અને સત્તરસો સત્તાણુંનો સમય છે આજથી કેટલા વર્ષો પહેલાંનો સમય છે કોણે નોંધ રાખી હોય કાંઈ વર્ષો આડાવડા થઈ ગયા હોય પણ મર્યા એ વર્ષ ફિક્સ છે અઢારસો ત્યાસીમાં જન્મ જ્યારે થયો બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર ત્યારે સત્તરસો ની સાલ હતી અઢારસો માં એમનું મૃત્યુ થયું કોણ હતા સુઝરનું ટ્રુથ બ્લેક કાળા અમેરિકન ફ્રીડમ ફાઇટર આઝાદીના લડવૈયા હતા અને ઓરેટર ઓરેટર એટલે વ્યાખ્યાનતર સ્પીચ આપનાર સ્પીકર બોલનાર એ હતા આઝાદીના લડવૈયા અને સ્પીકર શિવસ બોન્ડ જ્યારે એમનો જન્મ થયો ત્યારે એનું નામ હતું ઈજાબેલા બોમ્બ્રી શું ઇઝાબેલા બોમ્ફ્રી એમનું નામ હતું જ્યારે જન્મ થયો ત્યારે નામ શું હતું ઈજાબેલા બોમફ્રી ક્યાં જન્મ થયો અલ્સ્ટર કન્ટ્રી અલ્સ્ટર કન્ટ્રી એક એરિયા છે વિસ્તાર છે કોનો ન્યુયોર્ક ન્યુયોર્ક શહેર છે અમેરિકાની અંદર બહુ મોટું વિખ્યાત શહેર છે એનો એક વિસ્તાર છે અલ્સ્ટર કન્ટ્રી ત્યાં એમનો જન્મ થયો જન્મતી વખતે એનું નામ હતું ઈઝાબેલા બોમ્ફ્રી કોના દીકરી હતા એ ડોટર કોની ડોટર હતા દીકરી દીકરી હતા હતા આફ્રિકન આફ્રિકન પરિવારના એક બેટી હતી એના પપ્પાનું નામ છે બોમ્બ્રી કોની અટક હતી એના પપ્પાની અટક એટલે કે બોમ્ફ્રી ફેમિલીમાં એમનો જન્મ થયો બોમ્ફ્રી કુટુંબમાં એમનો જન્મ થયો આફ્રિકન કુટુંબ હતો બોમ્ફ્રી આ બોમ્ફ્રી સરનેમ એમ સરનેમ છે બોમ્ફ્રી એ સરનેમ ક્યાંથી મળી

લાઈનમાં ગુલામોને ઊભા રાખી દેવામાં આવતા અને એના ઉપર બોલી લાગી આટલા રૂપિયા આટલા રૂપિયા એક રૂપિયો દસ રૂપિયા વીસ રૂપિયા સો રૂપિયા અને એક વાર બે વાર ત્રણ વાર ગુલામો પછી આખી જિંદગી એનો માલિક જેમ કેમ કરવું પડે આવી હૃદય દ્રાવક દાસ્તાનો છે આ બધી ઓક્ષ એટલે વેચાઈ ગઈ કોને વેચાઈ ઇંગ્લિશ મેન એક અંગ્રેજને વેચાઈ ગઈ નવ વર્ષની ઉંમરે આ ઈજાબેલા એટલે કે સોજુરનું ટ્રુથ વેચાઈ ગઈ

જાર્ગોન એટલે શું તો કે બોલી બોલી આપણે હોય ગુજરાતી બોલી હિન્દી બોલી ડચ ભાષા ડચ જાર્ગોન ડચ બોલી આ નીલી કુટુંબ એટલે કે જોન નીલી અને એનો પરિવાર જરાય નહોતો સમજતો અંડરસ્ટુડ લિટલ લિટલ એટલે જરાય નહીં અ લિટલ એટલે થોડુંક અને ધ લિટલ એટલે બાકીનું બધું પણ આમાં ખાલી લિટલ છે એટલે કે જરાય સમજતા નહોતા આ લોકો ડચ બોલી આ જોન દિલ્હીનો પરિવાર જરાય ડચ બોલી સમજતા નહોતા અને આનો જન્મ જ ડચ ફેમિલીમાંથી હતો એટલે એને ડચ આવડતી હતી ભાષા એન્ડ એઝ અ રિઝલ્ટ એનું પરિણામ શું આવતું શી વોઝ ઓફન ઓફન એટલે કે ઘણીવાર બ્રુટલી એટલે કે ક્રૂરતાપૂર્વક પનિસ્ટ એટલે કે સજા મળતી એને ઘણીવાર ફોર નો રિયલ રીઝન રિયલ એટલે કે સાચું કોઈ કારણ ના હોય કારણ વગર જ એને સખત ક્રૂરતાપૂર્વક ની સજા મળતી એને માર મારવામાં આવતો ઢોર માર મારવામાં આવતો કોને સોઝર શું કામ તો કે આ ડચ ભાષા બોલતી અને પેલા લોકો ડચ જાણતા નહીં એ લોકો ઇંગ્લિશ જાણતા અને આને ઇંગ્લિશ આવડતી નહીં એટલે બે સંઘર્ષ થાય આ ઓલા કે કાંઈ ના હમજે કંઈ આ કીએ કાંઈ ઓલા હમજે કંઈ એમાં ભોગવાનું કોને થાય જે ગુલામ હોય એને ઇવેન્ચ્યુઅલી ઇવેન્ચ્યુઅલી એટલે કે આખરે ઇવેન્ચ્યુઅલી એટલે શું થાય આખરે નીલી ફેમિલીએ પછી કોટમાંથી બહાર નીકળવા માટે સોલ્ડ એટલે કે સેલનું ભૂતકાળ છે વેચી નાખી કોને સોઝન ટ્રુથને કોને વેચી નાખી ફિશરમેન એક માછીમારને વેચી નાખી એને જ્યાં બીજી વાર વેચાય છો એકને એક સ્ત્રી એ માછીમાર જે હતો ઓન્ડ એટલે કે એની માલિકીનું એક ટેવર્ન હતું ટેવર્ન એટલે શું એનો પોતાનો એક દારૂ બાર હતો દારૂની દુકાન હતી ક્યાં કિંગસ્ટન નામના એરિયામાં ન્યૂયોર્કમાં ન્યૂયોર્કમાં કિંગસ્ટન નામના એરિયામાં દારૂની દુકાન ધરાવતો એક માણસ જેનું નામ જે ફિશરમેન હતો માછીમાર હતો એને આ ની જોન ની વહેંચી નાખીને હિયર અહીંયા એને ફાયદો થયો શી એકવાલ્ડ એટલે કે મેળવ્યું શું મેળવ્યું એને ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન ઇડિયોમેટિક એક્સપ્રેશન એટલે શું એક સાથે બે ત્રણ શબ્દો સાથે મળીને કેવી રીતે બોલી શકાય જેમ કે બોલે એના બોર વેચાય ન બોલવામાં નવ ગુણ ઉતાવળે આંબા ન પાકે આવી રીતે શબ્દો એક બે ત્રણ શબ્દો ભેગા થઈને બોલી એને બોલી કહેવાય એવી 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 ભાષા એણે શીખી લીધી કઈ અંગ્રેજી ભાષા એવી રીતે શીખી લીધી કારણ કે ત્યાં દારૂમાં બધા અંગ્રેજો આવતા હોય ત્યાં એણે ગુલામી કરવાની પહેલાં લોકો બોલતા હોય અને અંગ અંગ્રેજીમાં કહેવત હોય ને એ કહેવતો તો બધી શીખી લીધી ઇડિયોમેટિક એક્સપ્રેસન એટલે એક પ્રકારની કહેવતો કેવી રીતે કહેવી એ બધી શીખી લીધી અને એનો ભાષા ઉપર બહુ મોટો પ્રભાવ પડે અંગ્રેજી શીખવું એને કહેવતો ખાસ શીખી રાખવું વીચ કેમ ટુ માર્ક હર સ્પીચ જે એની સ્પીચમાં તમને ત્રાપદ થાય એટલે કે એની નિશાની શું કે એણે આ બધી ઈડિયમ એટલે કે ભાષાના શબ્દ સમૂહ કહેવતો શીખી લીધી તો કે એની સ્પીચમાં એ દેખાય માર્ક થાય દેખાય એ બોલે એટલે ખબર પડે કે હા શીખેલું છે ફાયદો થયો એને જો અહીંયા એને બેનિફિટ મળ્યો પછીનો આ પહેલો માલિક નીલી બીજો માલિક ફિશરમેન ત્રીજો માલિક જોન જે ડ્યુમોન્ટ જોન જે ડ્યુમોન્ટ નીયર બાય પ્લાન્ટેશન ઓનર પ્લાન્ટેશન એટલે કે ખેતી કરનાર ઓનર એટલે કે ખેતરનો માલિક બાજુમાં જ આ દારૂખાનાની બાજુમાં જ દારૂખાનું નહીં દારૂની દુકાન દારૂની દુકાનની બાજુમાં જ એક મોટું ખેતર હતું ત્યાં પછી સફરજન બધું ઘણું બધું આવતું હશે આ જોન જે ડ્યુમોન્ટ એનો એ માલિક ઓનર હતો પરચેસ હર પરચેસ એટલે કે ખરીદી લીધી હર એટલે કે સોજો ને એના પછી પહેલા જોન નેલીએ ખરીદી પછી ફિશરમેને ખરીદી પછી જોન જે ડ્યુમોન્ટે ખરીદી લીધી ડ્યુરિંગ હર ટેન્યોર હવે અહીંયા જ્યારે એ કામ કરતી હતી જોન જે ડ્યુમોન્ટ એને ત્યાં એના ફેમિલી સાથે કામ કરતી હતી ટેનયુર એટલે કે એ સમયગાળામાં શી મેરિડ એના લગ્ન થયા અને હેડ ફાઈવ ચિલ્ડ્રન અને એના પાંચ બાળકોને જન્મ આપ્યો એને આને ત્યાં કામ કરતાં કરતાં પાંચ બાળકોને જન્મ આપ્યો આ પણ સ્ત્રી માટે એક બહુ મોટી સજા જ છે એને ખાલી બાળકો પેદા કરવાનું મશીન જ જે લોકો સમજે છે એ બહુ મોટી સજા છે આવશે હમણાં જો આગળ જુઓ તમે ટોટલ ચૌદ બાળકોને આને જન્મ આપ્યો છે

એટલે કે યંગેસ્ટ સૌથી બાળક ને એને લઈને નીકળી ગઈ બાકીના બાળકોનું શું એ પ્રશ્ન થયો હશે ને તમને આવશે હમણાં અને આમાં નથી લખ્યું પણ એની આખી બધું છે એનો ઇતિહાસ આખો વાંચતો તો એની અંદર એક જગ્યાએ લખેલું છે કે આ એટલી મજબૂત હતી કે ડ્યુમોન્ટને ખબર ના પડે એના મકાન માલિકને એના માલિકને ખબર ના પડે એવી રીતે હું ભાગી જાઉં એમ નથી ભાગી ગયો હોય ના દિવસે બધાને સામે કે હું જાઉં છું તમારે થાઈ કરી લેવા એના સૌથી નાના બાળકને લઈને જતી રહેશે પછી શી ફાઇનલી વાઉન્ડ અપ વાઉન્ડ અપ એટલે શું વાઇન્ડ અપ વાઇન્ડ અપ એટલે શું સ્થિર થવું એ આખરે સ્થિર થઈ ક્યાં સ્થિર ફાઇનલી એટલે આખરે સ્થિર થઈ અપ એટલે સ્થિર થયો ક્યાં ન્યૂયોર્ક શહેરની અંદર સ્થિર થઈ એટલે કે એને રહેવાનું શરૂ કર્યું શી વર્ક એટ મેન્યુઅલ જોબ મેન્યુઅલ જોબ એટલે શું નાના મોટા કામ કરવાના શરૂ કર્યા કોઈની ઘરે કામ કરે કોઈ પણ પોતાની સ્વતંત્રતાથી કામ કરે નાના મોટા કોઈની ઘરે કચરા પોતા વાસણ આ સાફ સફાઈ આવા નાના મોટા કામ કરવાનું શરૂ કર્યા એને મેન્યુઅલ જોબ કહેવાય

કટ્ટરપંથી ધર્મના નામે જે કટ્ટરતાવાદ ફેલાવતો માણસ હોય એવો એક માણસના પ્રભાવમાં સોજન એટલું આવી ગયા એ માણસનું નામ હતું મેથિયાસ નામનો એક ધાર્મિક કટ્ટરપંથી માણસ એની સ્પીચ હા ભળો ક્યાં ક્યાં છે એના પ્રભાવમાં સોજન આવી ગયા હવે ધાર્મિક કટ્ટરપંથો તો કેવા હોય ધર્મના નામે ગમે તે ચલાવતા હોય આમ કરી નાખો તેમ કરી નાખો એના પ્રભાવ સોજોર ટ્રુથ આવી ગયા ડ્યુરિંગ ધ સિવિલ વોર પછી જ્યારે સિવિલ વોર ચાલુ હતું એટલે કે દેશની અંદર જ્યારે અંદર વચ્ચે વિદ્રોહ થાય એકબીજા પ્રત્યે એને સિવિલ વોર કહેવાય એ જ્યારે ચાલુ હતું ત્યારે ટ્રુથ એટલે કે સોજોરને ટ્રુથ બ્રોડ ગિફ્ટ્સ બોટ છે બોટ બોટ છે ને બાયનું ભૂતકાળ છે એટલે કે ખરીદવું એ ગિફ્ટો ખરીદતા કોના માટે સોલ્જર્સ એટલે કે સૈનિકો માટે વિથ મની પૈસા ક્યાંથી આવતા તો કે મની રેઝડ ફ્રોમ હર લેક્ચર્સ એ અલગ અલગ જગ્યાએ લેક્ચર ભાષણો આપવા જતા એ ભાષણોમાંથી જે પૈસા મળે એ પૈસાની સૈનિકો માટે ગિફ્ટ ખરીદતા બોલ છે ને મોટી વાત એન્ડ હેલ્પ અને કોને મદદ કરતા ફ્યુઝિટિવ એટલે કે કેવી રીતે આ સોઝડ ટ્રુથ એમના માલિકે ડ્યુમોન્ટે ભાગવા ન દીધા પછી ગમે એમ કરીને એ ભાગી ગયા ત્યાંથી નીકળી ગયા એવી રીતે ફ્યુઝિટી હોય એટલે કે ભાગેલા જે હોય અલગ અલગ ઘરોમાંથી કોઈ એને જવા ના દેતો હોય અને ભાગેલા હોય પછી કામ મળે નહીં એવા ભાગેલા જેટલા સ્લેવ એટલે કે ગુલામો હતા એના જેવા એમને પણ મદદ કરતા એમને શું મદદ કરતા ફાઇન્ડ વર્ક કામ શોધી દેતા એમને કોઈને કોઈ એમાં મદદ કરતા એન્ડ હાઉસિંગ ઘર રહેવા માટે શોધી આપતા જો કેટલો મદદગાર સ્વભાવ છે એમનો સૈનિકોને પોતાના પૈસાથી ગિફ્ટ ખરીદી આપતા જેટલા જેટલા ભાગેલા ગુલામો છે એમને કામ શોધી દે અને ઘર શોધી દે પોતાને પોતે અલગ અલગ જગ્યાએ ફરી ફરીને લેક્ચર આપે તો પૈસા ભેગા કરે આફ્ટર ધ વોર યુદ્ધ જેવું પૂરું થયું શી ટીરેડ એટલે એક પ્રકારની નિંદા ધાર્મિક કટ્ટરવાદ એના મગજની અંદર ફસાઈ ગયો હતો પેલા મેથિયાસ માણસ ગાલી દીધો હતો એની અંદર યુદ્ધ પૂરું થયા પૂરું થયા પછી પણ એ કન્ટિન્યુ એટલે કે શરૂ રાખ્યું એની ટીરેડ એટલે કે નિંદા ફોર ધ લોડ ભગવાન માટેની નિંદા કરવાનું શરૂ જ કર્યું આવું છે તેમ છે અમને આવી પરિસ્થિતિમાં નાખી દીધા એન અગેન્સ્ટ અને બીજું કોના વિરુદ્ધ એણે ભાષણો શરૂ રાખ્યા રેસિયલ ઇન્જસ્ટિસ રેસિયલ એટલે કાળા ગોરાના ભેદભાવથી જે ઇન્જસ્ટિસ એટલે કે અન્યાય થાય એની વિરુદ્ધ એણે ભાષણો શરૂ રાખ્યા ઇવન વેન ઓલ્ડ એજ હવે એની ઉંમર થઈ ઓલ્ડ એજ ઉંમર થઈ ઇલ હેલ્થ તબિયત એની ઈલ એટલે કે ખરાબ થઈ હેલ્થ એટલે કે તંદુરસ્તી એની તંદુરસ્તી પણ હવે ઈલ એટલે કે નાદુરસ્ત હતી ખરાબ હતી એ તર ખતર શું ખરાબ તબિયત અને બહુ મોટી ઉંમર એટલે કે વૃદ્ધ ઉંમર ખરાબ તબિયત એ વૃદ્ધ ઉંમર અને ખરાબ તબિયત એ શું કર્યું રિસ્ટ્રિક્ટેડ એટલે કે એના ઉપર બંધનો મૂક્યા બંધનો શું હવે તમારી ઉંમર થઈ હોય હવે તમે વૃદ્ધ થયા તો બધી વસ્તુમાં તમે ફરી ના વળો બધે જઈ ના શકો બધાને મદદ કરી ના શકો તમારી લિમિટ આવી જાય એની જે પ્રવૃત્તિ હતી બધાને મદદ કરવાની બધાને સાથ આપવાની એ પ્રવૃત્તિઓમાં હવે બંધનો આવી ગયા રિસ્ટ્રિક્શન આવી ગયું બંધન આવી ગયું ટુ ધ કન્ફાઈન્સ ઓફ અ બેટલ ક્રિક બેટલ ક્રિક એટલે શું જો એની પહેલા સમજાવી દો આ છે સેનેટોરિયમ સેનેટોરિયમ એટલે શું બહુ જ મોટી આજે પણ અમેરિકાના મિશિગન અમેરિકાનું મિશિગન નામનું રાજ્ય છે આપણે કેમ ભારતમાં ગુજરાત રાજ્ય છે એવી રીતે અમેરિકાનું મિશિગન નામનું રાજ્ય છે એને ટૂંકમાં લઈ ગયું છે મિશ મિશિગન નામનું રાજ્ય છે એ મિશિગન નામના રાજ્યમાં એક શહેર છે એ શહેરનું નામ છે બેટલ ક્રિક એ બેટલ ક્રિક નામના શહેરની અંદર એક બહુ જ મોટી હોસ્પિટલ છે આજે પણ છે એનું નામ છે સેનેટોરિયમ એ સેનેટોરિયમ નામની હોસ્પિટલમાં ત્યાં સુધી કન્ફાઈન્સ એટલે કે લિમિટ બસ પછી એની પાછલી જિંદગી એની વૃદ્ધોમર ખરાબ તબિયતને લીધે એની પ્રવૃત્તિઓનું બંધન આવી ગયું અને એની લિમિટ એટલે કે એની હદ ક્યાં સુધી આવી ગઈ કે બસ હવે દવાખાના સુધી કારણ કે દવાખા લાંબી માંદગીના દવાખાનામાં સેનેટોરિયમનું નામ આવે છે કે લાંબી માંદગી હોય પછી ક્યાંક તમે જઈ ના શકતા હોય તો તમે સેનેટોરિયમમાં દાખલ થઈ ગયા હોય તો બસ ત્યાં સુધી એની લિમિટ થઈ ગઈ કે બસ એટલામાં હવે કામ કરી શકે અથવા તો કોઈ મદદ કરી શકે અથવા તો બસ હવે ત્યાં જ રહેવાનું એનું થઈ ગયું કે બાર હવે ક્યાંય જઈ શકે નહીં પછી એનું મૃત્યુ થઈ ગયું શી ડાયડ ધેર ઓન નવેમ્બર ટ્વેન્ટી સિક્સ એટીન એટી થ્રીમાં એમનું મૃત્યુ થઈ ગયું શી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન પહેલી એવી સ્ત્રી હતી કાળી સ્ત્રી તું સીયુ એટલે કે કેસ કર્યો સી કરવું એટલે કેસ કરવું

બહુ જ આક્રોશ અને ખોફની સાથે એણે આ કીધું છે બહુ આક્રોશ સાથે બળબળતી આગ સાથે એણે આ ટાઈટલ આવ્યું તો હું સ્ત્રી નથી એ સ્પીચ એને ક્યાં ડિલિવર કરી એટલે આપી હતી તો કે ધ વુમન્સ કન્વેશન આખો સ્ત્રીઓનું એક મોટું મંડળ હતું બધી સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ હતી કઈ જગ્યાએ એક્રોન નામના શહેરની અંદર ઓહિયો નામનું રાજ્ય છે અમેરિકામાં ડિસેમ્બર અઢારસો એકાવનની અંદર આ સ્પીચ આપેલી છે ટાઇટલ શું એન્ટાયર વુમન શું હું સ્ત્રી નથી બરાબર વેલ ચિલ્ડ્રન બાળકો એની સામે બાળકો ઉભા હશે બેઠા હશે વેર ઇઝ સો મચ રેકેટ રેકેટ એટલે ખોટું થવું કંઈક કંઈક ગોટાળો કંઈક ઇલ્લીગલ લીગલ એટલે કાયદેસર ગેરકાયદેસર કંઈક થતું હોય વેર ધેર વેરી સો મચ રેકેટ જ્યાં કંઈક ગેરકાયદે થાય છે જેમ કે ગુજરાતમાં દારૂ વેચાય છે ગેરકાયદે વેચાય છે જ્યાં કંઈક ગેરકાયદે થાય છે મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર એટલે કે આઉટ ઓફ ઓર્ડર એટલે કે ગોટાળો છે ગેરકાયદેસર કામ જ્યાં પણ થાય છે ત્યાં કંઈક ગોટાળો છે આવું સમજી રાખો આઈ થિંક મને એવું લાગે છે કે ટ્વિક્સ ટ્વિક્સ એટલે થાય બિટવીન વચ્ચે કોની કોની વચ્ચે નિગ્રોસ ઓફ ધ સાઉથ સાઉથ અમેરિકાના જેટલા નિગ્રો લોકો છે કાળા લોકો છે એમની વચ્ચે અને વિમેન એટ ધ નોર્થ અને ઉત્તર અમેરિકાની જે સ્ત્રીઓ છે થોડી ગોરી ચટાક સ્ત્રીઓ છે એમની અને સાઉથ એટલે કે દક્ષિણના કાળા લોકો આ બેની વચ્ચે ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ બધા ઉત્તર અમેરિકામાં ભલે ગોરી સ્ત્રીઓ છે એ આફ્રિકન કાળી સ્ત્રીઓ નથી છતાં એમને અધિકારો તો એ સમયે અમેરિકામાં જ મળતા એ બાબતે તો ભારત ભારત દેશ લાખ ગણો હારો કે આઝાદ ત્યારથી લઈને દિવસથી જેટલા પણ ભારતની અંદર લોકો અઢાર વર્ષથી ઉપરના બધાને મત આપવાનો અધિકાર જ્યારે યુરોપ અમેરિકાની અંદર આઝાદ થઈ ગયા વર્ષો પછી સ્ત્રીઓ ઉપર એટલા જુલ્મો થયા પછી એમને અધિકાર મળ્યા એટલે કે ઉત્તરની સ્ત્રીઓ હોય ભલે ગોરી સ્ત્રીઓ છે અને આફ્રિકાના અથવા તો સાઉથ અમેરિકન નિગરો લોકો કાળા લોકો છે બધે વાત છે નહીં થાય છે ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ અધિકારોની વાત કરે છે કમને અધિકાર આપો પણ કોઈને અધિકાર નથી આપતો વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ વ્હાઇટ મેન એટલે કે ગોરા પુરુષો વિલ બી ઇન અ ફિક્સ ઇન અ ફિક્સ એટલે કે ફસાઈ જવા પ્રીટી પ્રીટી સૂન એટલે કે પ્રીટી એટલે કે બહુ જલ્દી સૂન એટલે જલ્દી પ્રીટી એટલે બહુ બહુ જલ્દી વ્હાઇટ પુરુષો ફસાઈ જવાના છે કારણ કે બધા કાળા લોકો ઉતરની સ્ત્રીઓ બધા એક જ વાત કરે છે

આપણે કેમ ભારતની અંદર વાહનોમાં તમે જાઓ તો બસની અંદર લખ્યું હોય કે મહિલાઓ માટે આરક્ષિત આ સીટ મહિલાઓ માટે કોઈ પણ ટ્રેન બસ એની અંદર આપણે હોય છે મહિલાઓ માટેની સીટો હોય છે તો આપણે કેરેજીસ એટલે કે વાહનોમાં મહિલાઓને મદદ કરીએ છીએ તો મહિલાઓને વાહનોમાં મદદ કરવી જોઈએ પછી છે લિફ્ટેડ ઓવર ડીજીસ ડીજીસ એટલે એક રીતે ખાડો કાદવ કીચડ એવું કહેવાય એટલે કે એમનું જે સ્થાન છે નીચલું સ્થાન જે છે સ્ત્રીઓનું ત્યાં નીચલા સ્થાનથી ઉપર લઈ આવવાની જરૂર છે એના માટે આપણે એને મદદ કરવી જોઈએ બધી જગ્યાએ બેસ્ટ એટલે કે સારામ સારી જગ્યા મળવી જોઈએ ભારતની અંદર તો મારી પૂજન થાય છે ને મા શક્તિ કે ભાઈ છે અત્યાચારો એટલા થાય છે શું કરીએ નો બડી એવર હેલ્પ મી હવે થોડાક બગડ્યા છો શું કહે છે નો મળીએ એટલે કે કોઈએ મને મદદ કરી નથી ઇન્ટ ધ કેરેજીસ વાહનોમાં મને કોઈએ મદદ નથી કરી કે છે સ્ત્રીઓને મદદ મળવી જોઈએ વાહનોમાં મદદ મળવી જોઈએ નીચલા સ્તરથી સ્થાનથી ઉચ્ચના ઉપરના સ્થાન તરફ સ્ત્રીઓને લઈ આવવામાં આપણે મદદ કરવી જોઈએ સારામાં સારી જગ્યાએ એને બધી જગ્યાએ મળવી જોઈએ સારામાં સારું સ્થાન એને બધી જગ્યાએ મળવું જોઈએ મને તો કોઈએ મદદ કરી નહીં ઓવર મટ પડલ્સ કાદવ કીચડથી લઈને હાવ નિમ્ન સ્તરની અંદર ગુલામીની અંદર હું સફળતી હતી મને કોઈએ બહાર કાઢવામાં મદદ કરી નથી એ ગુલામી એ મઠ પડલ્સ જ છે ને કાદવ કિચડ જ છે કોઈની ગુલામી કરી હોય એને ખબર હોય ઓર ગીવ્સ મી એની બેસ્ટ પ્લેસ અને મને કોઈએ સારામાં સારી જગ્યા આપી નથી એન્ટ આઈ વુમન શું હું સ્ત્રી નથી મને કોઈ મદદ કરી નથી વાહનોમાં મને કોઈ કાદુ કિચડમાંથી કાઢીને હાવ ગુલામી કરતી બત્તર જિંદગી મારી હતી ત્યાંથી કાઢવામાં મને કોઈ મદદ નથી કરી સારામાં સારી જગ્યા સારામાં સારું સ્થાન મને કોઈ નથી આપ્યું એન્ટ આઈ વુમન શું હું સ્ત્રી નથી લુક એટ માય આમ મારો હાથ ની સામે જોવો તમે આ હાથ જોવો મારા જોવો મારા હાથ આઈ હેવ પ્લજ પ્લજ એટલે કે મે ખેતી કરી છે ખેતી ની અંદર મે હળ અકાયલા છે પ્લાન્ટેડ ખેતી ની અંદર જે અલગ અલગ પ્રકારના પાક વાવવાના હોય એ મે મારી આજ હાથ થી વાવ્યા છે મજૂરી કરી કરી તંતોળ મહેનત કરી કરી ગીધર્ડ એ પ્લાન્ટ બધું વાવેલું એ પછી પાછું મે ભેગું કર્યું છે જ્યારે પાક આવી ગયો હોય ત્યારે ક્યાં ઇન્ટુ ધ બાણ બાણ એટલે કે ખેતરો ખેતરોની અંદર મેં હળો ચલાવ્યા છે ખેતરોની અંદર મેં વાવ્યું છે ખેતરોની અંદર વાવેલું બધું પાછું મેં ભેગું કર્યું છે એન્ડ નો મેન એક પણ પુરુષ એવો આવ્યો કુડ હેડ મી કે મને મારું માર્ગદર્શન કરાય મને કે કામ કરાય આમ ના કરાય કોઈએ મને ઉપર ઉઠાવવાની કોશિશ નથી કરી એન્ડ નથી આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ મેન એક પુરુષ જેટલું ખાઈ શકે એક પુરુષ જેટલું કામ કરી શકે એટલું જ કામ મે કર્યું છે કરી શક્યું છે કરી શકીશું વેન આઈ કુડ ગેટ ઇટ જ્યારે જ્યારે મળ્યું ત્યારે મે એટલું જ ખાધું છે ને એટલું જ કામ કર્યું છે પુરુષને હારો હાર રહીને મે મજૂરી કરી છે એન્ડ બેર ધ લેશ એઝ વેલ અને મને ચાબુકથી લઈને એટલા ફટકા પણ મે સહન કર્યા છે મારી ઉપર મને ઢોર માર મારવામાં આવતો એ પણ મેં સહન કર્યો છે એન્ડ એન્ડ આઈ વુમન ઉસ્ત્રી નથી આઈ હેવ બોર્ન જો આયુ મેં તમને આગળ કીધું તું ને ત્યારે ખાલી પાંચ બાળકોની વાત હતી આઈ હેવ બોર્ન બોર્ડ એટલે કે જન્મ આપો થર્ટીન ચિલ્ડ્રન મેં તેર બાળકોને જન્મ આપ્યો છે એન્ડ સીન હવે તમે જુઓ એક સૌથી નાના બાળકને લઈને જે જોન જે ડ્યુમોટના ઘરેથી નીકળી ગઈ છે ને હવે તમે જો અહીંયા તમે સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી સીન એટલે કે મેં તેર બાળકોનો જન્મ આપ્યો છે તેરે તેર બાળકોમાંથી મોટા ભાગના બાળકોને સોલ્ડ ઓફ એટલે કે વેચાતા સ્લેવરી એટલે કે ગુલામીમાં ગુલામીમાં વેચાતા મેં મારી આંખે જોયા છે એક માના દીકરા એની નજરની સામે વેચાતા હોય કલ્પના થઈ શકે કે શું હોય એની હાલત લખે છે આગળ વેન આઈ ક્રાઈડ આઉટ હું જ્યારે રડતી આંખમાંથી આંસુઓને બદલે લોહી નીકળી જતું હોય ઘણી તો જયારે હું રડતી વિથ માય મધર્સ ગ્રીફ એક મા રડતી પાગલોની જેમ રડતી આસુઓનો જાણે દરિયો ભરાઈ જતો કોઈ સાંભળતું નહીં બટ જીસસ એક ભગવાન ખાલી મને સાંભળતા બસ હર્ડ એટલે સાંભળું બીજું કોઈ મને સાંભળતું નહીં એન એન્ટાઈ વુમન આટલું બધું મેં સહન કર્યું હું સ્ત્રી નથી મને કેમ કોઈ ઊંચું સ્થાન ના આપ્યું મને કેમ કોઈ વાહનોમાં મદદ ના કરી મને કેમ કોઈ એકદમ ગુલામીમાંથી બહાર ન કાઢી ધેન ધે ટોક અબાઉટ ઇટ ધીસ થિંગ ઇન ધ હેડ હેડ એટલે કે માથામાં મગજની અંદર એ લોકો મગજની અંદર શું વિચારે છે વોટ ઇઝ ધે કોલ ઇટ એ લોકો શું કે છે ને શું કે છે તો મેમ્બર ઓફ ધ ઓડિયન્સમાંથી એક જણો વિસ્પર એટલે કે ધીમેથી બોલે છે ઇન્ટેલેક્ટ બુદ્ધિ હા એ બુદ્ધિની વાત કરે છે બધા અચ્છા ધેટ્સ સીટ હની હા હની એટલે કે જેણે જવાબ આપ્યો ને એને કહે છે ઓકે હની બરાબર છે વોટ્સ ધેટ ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ્સ ઓર નીગ્રોઝ વોટ ધેટ ગોટ ટુ ડુ ગોટ ટુ ડુ એટલે કે શું વિથ હ્યુમન્સ રાઇટ વિમેન્સ રાઇટ્સ એટલે કે સ્ત્રીઓના અધિકારો અને નિગ્રોસ રાઇટ એટલે કે નિગ્રો એટલે કે કાળા લોકોના અધિકારો એ ચાહે સ્ત્રીઓના અધિકારોની વાત હોય કે કાળા લોકોના અધિકારોની વાત હોય ગો ટુ ડુ એનાથી શું પડે છે ઇફ માય કપ મારી પાસે ગ્લાસ છે કપ છે વોન્ટ હોલ્ડ બટ પિન્ટ એમાં વધારે વોન્ટ હોલ્ડ એટલે કે વધારે ભરેલું નથી બટ પિન્ટ પિન્ટ એટલે કે એકનો એક ગ્લાસનો આઠમો ભાગ એટલે કે આટલો જ ભરેલો છે એક ગ્લાસનો આઠમો ભાગ જેટલું જ કંઈક પ્રવાહી મારા ગ્લાસમાં ભરેલું છે એન્ડ યોર્સ હોલ્ડ અ અને તમારા ગ્લાસની અંદર ચોથા ભાગનું ભરેલું છે એટલે કે મારા કરતાં તમારા ગ્લાસની અંદર વધારે ભરેલું છે વુડન્ટ યુ બી મીન નોટ ટુ લેટ મી હેવ એની લિટલ હાફ મેઝરફુલ તમે શું એટલી મને મદદ ના કરી શકો કે તમારો ચોથા ભાગ જેટલું ભરેલું છે મારો આઠમા ભાગ જેટલું ભરેલું છે તો તમે ચોથા ભાગની અંદરથી થોડુંક પ્રવાહી મારામાં નાખીને બેને સરખો ના કરી શકો ધેન ધેટ લિટલ મેન એ પેલો જો માણસ બેઠો છે ને ઇન બ્લેક કાળા કપડાં પહેરેલો હા લિટલ ઠીંગડો માણસ જો પેલો હા મધમખીઓ ભોંડો હા એ બેઠો છે ને હા એ એ શું કહે છે સેઝ એવું કે છે વિમેન કાન્ટ હેવ સર્ચ એઝ મચ રાઇટ્સ એઝ મેન પુરુષો જેટલા મચ એટલે કે વધારે રાઇટ એટલે કે અધિકારો વિમેન કાંઠ હેવ એટલે કે સ્ત્રીઓને ના હોઈ શકે પુરુષોને જેટલા અધિકારો છે જીવન જીવવાના એટલા અધિકારો સ્ત્રીઓને ના હોઈ શકે એવું પેલો જો ત્યાં કાળા કપડા પહેરીને બેઠો ને એ એ એ કહે છે ઘોખરો બીકોઝ કારણ કે એનું કારણ આપ્યું કે કેમ સ્ત્રીઓ પાસે અધિકારો ના હોય બીકોઝ કારણ કે ક્રાઇસ્ટ એટલે કે જીસસ ક્રાઇસ્ટ વોઝ નોટ વુમન એ સ્ત્રી નહોતા જીસસ ક્રાઇસ્ટ ભગવાન જે છે ક્રિશ્ચિયનોમાં ખ્રિસ્તીઓમાં એ સ્ત્રી નહોતા એટલે સ્ત્રીઓના અધિકાર ના મળવા જોઈએ એવો કાળા કપડા પહેરેલો બેઠો માણસ છે ને એમ કહે છે એટલે આનો મગજ ગયો પછી ક્રાઇસ્ટ ક્રાઇસ્ટનો જન્મ ક્યાંથી થયો તો સ્ત્રીમાંથી થયો તો સ્ત્રી ના હોત ને તો આજે એમનો જન્મ ના થતો

નથિંગ ટુ વિથ વિ ભગવાનને માણસને એની અરે કાંઈ લેવા દેવા નથી ભગવાન સ્ત્રી હોય તે બદલે પુરુષ હોય તે બધા એની અરે લેવા દેવા નથી ઇઝ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેઇડ ભગવાને જો પહેલી સ્ત્રી બનાવી ગોડ એવર મેઇડ કોને બનાવી સ્ત્રી પહેલી સ્ત્રી ભગવાને એટલી સ્ટ્રોંગ બનાવી મજબૂત બનાવી ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપ સાઈડ ડાઉન કે એક સ્ત્રી આખી દુનિયાને અપસાઇડ ડાઉન એટલે કે ઊંધી કરી શકતી હોય એવી એકલી સ્ત્રી ભગવાને એવી બનાવી કે જે આખી દુનિયાને ઊંધી કરી નાખે અપસાઇડ ડાઉન એટલે ઊંધી કરી નાખવી એટલી મજબૂત ઇનફ સ્ટ્રોંગ ઇનફ એટલે કે એટલી મજબૂત એને બનાવી કે એક સ્ત્રી આખી દુનિયાને ઊંધી કરી નાખે એક જ સ્ત્રીએ જીસસ ક્રાઇસ્ટને જન્મ આપ્યો આખું ક્રિશ્ચિયનિટી વર્લ્ડની અંદર ફેલાવી આ સ્ત્રીની તાકાત સો ધીઝ વુમેન અત્યારે જેટલી સ્ત્રીઓ એ બેઠી છે કે આ દુનિયામાં છે ટુગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક તો અત્યારે પણ આ સ્ત્રીઓ ભેગી થઈને આટલી બધી એક સ્ત્રી આટલું બધું કરી શકતી હોય તો આટલી બધી સ્ત્રીઓ ભેગી થાય તો ટર્ન ઇટ બેક જે ઊંધી થઈ ગયેલી દુનિયા છે ને એને પાછી ફરીથી હવળી કરી શકે કરવી જોઈએ ઓટ ટુ એટલી શક્તિમાન થવું જોઈએ ટુગેધર ઓટ ટુ ઓટ ટુ એટલે જોઈએ બી એબલ એટલે કે સક્ષમ થવું જોઈએ આ સ્ત્રીઓએ પણ એટલું સક્ષમ થવું જોઈએ કે દુનિયાને પાછી હવડી કરી શકે એન્ડ એન્ડ ગેટ રાઈટ રાઈટ અપ સાઈડ સાઈડ અગેન અગેન અને પાછી પાછી એને લાવી શકે જો સાથે આર આવવું જોઈએ બરાબર પણ જોજો એટલું બધું જાણતા નહોતા એની ભાષા એ લખી નહોતા શકતા વાંચી નહોતા શકતા ખાલી બોલી શકતા એટલે ભાષાની ભૂલો હોય આમાં ઘણી બધી ભૂલો હોય ઓરિજિનલ સ્પીચમાં પણ એમાં ઘણા બધા ફેરફાર કર્યા હોય પણ અહીંયા એમને રાખ્યું છે ટેક્સ્ટબુકમાં છે આર આવે પણ આપણે આર સમજીને જ વાંચવાનું ઇઝ કે આર કંઈ ભાષાંતરમાં કે સમજવામાં કંઈ ફેર નથી પડતો નાવ ધે આર આસ્કિંગ ટુ ડૂ ઇટ હવે આ સ્ત્રીઓ એવું ઈચ્છે છે ધે એટલે અહીંયા સ્ત્રીઓની વાત છે એવું માગે છે કે હવે એવું થવું જોઈએ પાછી દુનિયા હરકી થવી જોઈએ ધ મેન બેટર લેટ દેમ અને પુરુષોએ એમને એવું કરવા દેવું જોઈએ સારી રીતે ઓબ્લિક ઓબ્લાઇઝ ટુ યુ ઓબ્લાઇઝ કે થેન્ક યુ ટુ યુ તમારા બધાનો આભાર ફોર હિયરિંગ મી મને સાંભળી તમે ના અને હવે ઓલ્ડ સોઝુનર એટલે કે આ વૃદ્ધ સોઝુનર એન્ટ એટલે કે ઇઝ નોટ આમ તો એન્ટ એટલે કે એમ નોટ થાય પણ એ ભાષામાં મિસ્ટેક છે જૂની સ્પીચ છે કેટલાય વર્ષો પહેલાં ફેર નથી પડતો ઓ આ વૃદ્ધ સોજુનર ગોટ નથિંગ મોર ટુ સે હવે એમની પાસે વધારે કંઈ કહેવા માટે છે નહીં બસ આટલું જ મારે તમને કેવું હતું તો આ ભયાનક સ્પીચ છે જે રોવાળા ઊભા કરી દઈએ એક અભણ મહિલા નથી બાંધતા આવડતું નથી લખતા આવડતું ચૌદ તેર બાળકોને જન્મ આપ્યો છે ગુલામીમાં વહેંચાતા જોયા છે કેટલા જાતના અત્યાચારો સહન કર્યા છે એના અનુભવના શબ્દો છે જે આપણને આજે પણ જગાડતા રહીએ છીએ આ સ્ત્રી સાચી શક્તિ છે ઓકે સો સેલ્યુટ એ બધી સ્ત્રીઓને જેની અંદર એક શક્તિ જ્વાળા પગળે છે ધગધગે છે એમને બધાને સેલ્યુટ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત